नमस्कार विद्यार्थी मित्रों, BES यूनियन स्कूल यूट्यूब चैनल पर आप सबनु हार्दिक स्वागत है। आज आप धोरण 4 विषय गुजराती पाठ नंबर 3 संखलानी बहन छीपली, पाठ नाम शू है संखलानी बहन छीपली। जे आप आगर अमाथी एक एक शब्द पसंद कर वाक्य बनावो, सरल, शेठानी, सुंदर, शुभ, सारस, सारा ए वगैरे आपणे जोई गया हता। हवे आपणे आगळनो प्रश्न जोईशुं। त्रण त्रणना जूठमां काम करो, आपेल वाक्यो वाँचो, खाली जग्यामां श के श लखो, दरेक वाक्य मोटेथी अने झड़पथी त्रण वार वाँचो, श अने स नो उच्चार चोकसाईथी करो। तो विद्यार्थी मित्रों, अहींया गारी खाली जग्या आपेली छे एमां आपणे स आवशे के श आवशे ते जोवानुं छे। जुओ पहेलुं शुं आपेलुं छे, खाली जग्या कड़ी तो शुं आवशे साकड़ी, अहीं गारी आवशे सा ससलानो स आवशे, साकड़ी शेरीमां, बराबर, शेरीमां गाड़ी अटवाई जाय तेमां सी न वाय तो मींडावारो स आवशे, बराबर, श सी नवाय। बीजू स्वादिष्ट, एमा ससलानो स आवशे, स्वादिष्ट, खाली जग्या क, स्वादिष्ट साक, बराबर, साक खाटा मोमा रसना फुवारा, रस ससलानो स आवशे, बराबर, रसना फुवारा उठ्या। त्रण नंबर, अमारे गामडे दिव स ससलानो आवशे, दिवसमां एक वार શાકભાજી, મીંડાવાળો સ, બરાબર, શાકભાજીવાળો આવે। ચોથું, રાજાએ રસોઈયાને, એટલે પેલો સસલાનો સ આવશે, રસોઈયાને આદેશ, એ મીંડાવાળો સ આવશે, આદેશ આપ્યો। પાંચમું, કાર્યની શરૂઆત, મીંડાવાળો સ આવશે, શરૂઆત કરવા માટે દરેક સમય સ સસલાનો સ, શુભ તો મીંડાવાળો સ, શુભ હોય છે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે તમારે લખી લેવાનું રહેશે। આગળ જુઓ, મોટેથી અને ઝડપથી વાંચો, આ ફક્ત જોઈ અને વાંચવાનું છે, બરાબર। રશ્મિ રોજ સવારે 60 મિનિટ શીર્ષાસન કરે છે। બીજું, આસપાસ આકાશમાં અંતરમાં આભાસ, ઘાસચાસની પાસ પણ વિશ્વપટીનો વાસ। જુઓ હવે, એ કંઈગારી કાવ્ય જેવું છે, ભાઈ બહેન। પાછલા ટે પહોરની ઉડી ગઈ નિંદરા, સૌરે ઊંઘે ને અમે જાગતા જીરે, ઓશિકા ઉપર બે ઉઢાડી ધાબરા, ચૂપચાપ ભાઈ બહેન ભાગતા જીરે, બિલ્લી પગે તે અમે ઉઘાડ્યા આગરા, બાપુને બાતે શું જાણતા જીરે, હાથ માટે હાથ લઈ ભાગ્યા ઉતાવરા, ખુલ્લી હવાની મોજ માનતા જીરે, તારોટે હિમ જેવો વાય વહાલો વાયરો, ઢોરા ડે ધોરા અજ વારિયા જીરે, ખેતર ને કોટર ને ચાલ્યા વતાવટા, ખૂંડી વળ્યા ડે આંબા વાળિયા જીરે, રૂપાટે રંગની રેટી વેરાયેલી, પાસે વહે છે વહેન વાકડું જીરે, છોડી રહે ઠાન આવરું પારું મોકરું, સાનું ગોઠે ઘર સાકડું જીરે, ઉડે અડીથ રોજ ઝાંકરની ચૂંડડી, આજ એને ઉડી જતી ખારવી, છેડો ઝાલીને એનો જાઉં આકાશમાં, જોઉં છે કોણ એનો સારવી જીરે, ખોળો ભરી વિની સંખલાને છીપલા,
આખાય વાડર માં વેરવાજી રે, ઊંચે તે અબથી લાવીને ટારલા, ધરતીને ખોરે ખંખેરવાજી રે, સોનેરી કોરની લાવીને વાડરી, ચંડર વાચાર કોર બંધ સુજી રે, એની તે હેઠ અમે રહેશું બે ભાઈ બહેન, ભાવતી રસોઈ રોજ રાંધ સુજી રે. જો અહીંયા સરસ મજાનું કાવ્ય હતું. જો અહીંયા શું કહેવા માંગે છે, પાછલા ટે પહોળની ઉડી ગઈ નીંદડા. આગળ થોડા સમય પહેલાં જ એમની આંખ ખુલી ગઈ અને નીંદ ઉડી ગઈ. સૌરે ઊંઘે ને અમે જાગતા, બધા ઊંઘે છે અને અમે જાગીએ છીએ. ઓશિકા ઉપર બે ઓઢાડી ધાબળા. હવે એ લોકો સૂતા હોય એવો ઢોંગ કરી વચ્ચે ઓશિકા મૂકી અને એની ઉપર ધાબળા ધાબળા ઓઢાડી અને ચૂપચાપ ભાઈ અને બહેન ભાગી ગયા. બિલ્લી પગે તે અમે ઉઘાડ્યા આગળ. બિલ્લી પગે એટલે છાનામાના આગળા જે હતા દરવાજાના તે ઉઘાડ્યા. બાપુને બા તે શું જાણતા જી રે. બાપુને બા એ શું જાણતા, કારણ કે એ તો ઊંઘતા હતા એટલે કશું જાણતા ન હતા ને એવી રીતે એ લોકો નીકળ્યા. હાથ માટે હાથ લઈ ભાગ્યા ઉતાવળા. ભાઈ બહેન એકબીજાના હાથ પકડી અને ઉતાવળમાં ભાગી ગયા. ખુલ્લી હવાની મોજ માણતા જી રે. રાતનો સમય અને ખુલ્લી હવાની મોજ માણતા માણતા એ લોકો નીકળ્યા. ટાઢોટે હિમ જેવો વાય વહાલો વાયરો. ટાઢો એટલે ઠંડો, હિમ એટલે પવન, ઠંડો પવન વાલો વાલો વાય છે. ધોળાટે ધોળા અજવાળિયા જી રે. ધોળા ધોળા અજવાળિયા છે, ચંદ્રના પ્રકાશને કારણે પ્રકાશ આવે છે એટલે ધોળા ધોળા અજવાળિયા જી રે. ખેતરને કોતરને ચાલ્યા વટાવટા. ખેતર અને કોતરને વટાવીને આગળ ચાલ્યા. ખૂંડી વળ્યા તે આંબા વાળિયા જી રે. હવે એ લોકો આંબા વાળિયા જે છે તે બધું ખૂંડી વળ્યા. રૂપાટે રંગની રેટી વેરાયેલી. પાસે વહે છે વહેણ વાંકડું જી રે. રૂપા રંગની એટલે સોનેરી રંગનું રેટી વેરાયેલી છે અને પાસે એક વાંકડા જેવું વહે છે. છોડી રહેઠાણ આવું રૂપારું મોકરું, સાનું ગોઠે ઘર સાંકડું જી. આટલું સરસ મજાનું રૂપારું અને મોટું રહેઠાણ છોડી અને આ નાનું સાંકડું ઘર કેવી રીતે ગમે. ઉડે અડીજ રોજ ઝાકળની ચૂંદડી. રોજ ઝાકળની ચૂંદડી ઉડે છે, આજ એને ઉડી જટી ખાળવી જી. આજે એને ઉડી જટી મારે પકડવી છે, અમારે એને પકડવી છે. છેડો ઝાલીને એનો જાવું આકાશમાં. એનો એ ચૂંદડીનો છેડો ઝાલી અને આકાશમાં જાવું છે. જાવું છે કોણ એનો સાળવી જી. એને બનાવવાવાળો કોણ છે એ મારે જોવું છે. ખોળો ભળી વિની સંખલાને છીપલા. ખોળો ભળીને સંખલાને છીપલા વીનવા છે. આખાય વાડરમાં વેરવા જી રે અને આખા વાડરમાં એને વેરવા છે. ઊંચે તે આભથી લાવીને ટાળલા. ધરતીને ખોળે ખંખેરવા જી રે અને ઉપર આકાશમાંથી ટાળલાને બધા લઈ અને ધરતીના ખોળે ખંખેરવા છે. સોનેરી કોળની લાવીને વાદળી. સોનેરી કોળની વાદળી લાવી અને ચંદરવા ચાર કોર બાંધશું. ચારે ખૂણે ચંદરવાને બાંધશું. એની તે હેઠ અમે રહેશું બે ભાઈ બહેન અને એની નીચે અમે બે ભાઈ બહેન રહેશું અને ભાવતી રસોઈ રોજ રાંધીશું જી રે. અને સરસ મજાની ભાવતી રસોઈ રોજ રાંધીશું. આ સરસ મજાનું કાવ્ય બાલમુકુંદ દવેએ લખેલું છે. હવે જુઓ અહીં કઈ પ્રશ્નના જવાબ છે. વાતચીત. કવિતા સાંભળતી વખતે તમને શું શું દેખાતું? તો જવાબમાં શું આવશે કે કવિતા સાંભળતી વખતે મને અમે ભાઈ બહેન મજાક મસ્તી કરીએ છીએ તે વનનું પ્રાકૃતિક સૌંદર્ય, અંધારી રાતનું આકાશનું સૌંદર્ય દેખાતું હતું. બરાબર. બીજો પ્રશ્ન. હવે આપણે આ ગીત સાથે ગાયા પછી તમને કેવું કેવું દેખાયું? તો આ ગીત સાથે ગાયા પછી અભ અને ધરતીનું રમણીય દ્રશ્ય દેખાય છે. ઘરમાં પૂરાય રહેવું હવે ગમતું નથી. સૌથી વધુ કઈ પંક્તિ ગમી? ગાય સંભળાવો. તો સૌથી વધુ મને ગમતી પંક્તિ છે ખોળે ભરી વિની સંખલાને છીપલા, આખાય વાડરમાં વેરવાજી રે,
સોનેરી કોર નીલાવી વાડરી ચંદર વાચાર કોર બાંધ સુજી રે. એ કાવ્ય પંક્તિ સૌથી વધારે ગમી. રમવા માટે તમારે ક્યારે ઘરેથી ચૂપચાપ ભાગવું પડ્યું છે? કેમ તો રમવા માટે મારે ઘણીવાર ઘરેથી ચૂપચાપ ભાગવું પડ્યું છે, કારણ કે ઘરકામ અધૂરું હોવાથી મમ્મી રમવા જવાની ના પાડતી હતી. બરાબર. ત્યાર પછી તમારા ભાઈ બહેન સાથે તમે ક્યાં ક્યાં ગયા છો, ત્યાં શું કરેલું છે? તો તમે તમારા ભાઈ બહેન સાથે જ્યાં ગયા હોય અને જ્યાં ત્યાં જે કરેલું હોય તે તમારે જાતે લખવાનું રહેશે. તમારે તમારું ઘર બનાવવું હોય તો ક્યાં ને કેવું બનાવશો? તો અમારે અમારું ઘર બનાવવું હોય તો ગામડામાં ખેતરમાં બનાવીશું, ત્યાં મોટું પણ સાદું ઘર બનાવીશું. બરાબર. તમે ક્યારેય રમતા રમતા ઘર બનાવ્યું છે? તેમાં કઈ વસ્તુઓનો ઉપયોગ કર્યો હતો? તો અમે ઘણીવાર રમતા રમતા ઘર બનાવ્યા છે, તેમાં પૂઠું, દીવાસળીના ખાલી ખોખા, દીવાસળીની સળીઓ, રંગ વગેરેનો ઉપયોગ કર્યો છે. બરાબર. જુઓ હવે આગળનો પ્રશ્ન. કવિતામાં એવી કઈ કઈ વસ્તુઓ છે જે આપણે જોઈ શકીએ, અડી શકીએ, તેમજ જેને જમીન સાથે કે આકાશ સાથે કોઈ સંબંધ હોય? શોધો અને ઉદાહરણ પ્રમાણે કોઠામાં લખો. જુઓ, દેખાય શું છે? રેતી અને તારા. અડકી શકાય રેતી, તારા અડકી શકાય નહીં કારણ કે ઊંચે હોય. જમીન પર શું હોય? રેતી. અને આકાશમાં શું હોય? તારા. એ પ્રમાણે બીજી વસ્તુ આપણે લખવાની છે. તો જોઈએ. જુઓ તો બીજું એમાં શું આપેલું છે? ઓશિકા. એ દેખાય બરાબર, એટલે એમાં લખી શકાય. પછી શું લખેલું હતું? ડાબડા. તો એ પણ દેખાય. ત્યાર પછી શું છે? ખેતર. તો એ પણ દેખાય. અડી શકાય એમાં બધા જ આવશે. બરાબર. આ ઓશિકાને અડી શકાય, ધાબડાને અડી શકાય અને ખેતરને પણ અડી શકાય. બરાબર છે. હવે આ બધું શેમાં આવે? જમીન પર આવશે. ઓશિકા, ધાબડા અને ખેતર આ બધું ક્યાં આવશે? જમીન ઉપર આવશે. અને આકાશમાં ફક્ત તારા જ આવશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ કોષ્ટક લખી દેવાનું રહેશે. જોવા નીચે ભાઈ બહેને કરેલી ક્રિયાની બાજુમાં કરેલી અને તે જ ક્રિયા કરવાની છે, કરવાની ઈચ્છા ધરાવે છે, તેની બાજુમાં ઈચ્છા લખો. હવે કરેલી કાં તો ઈચ્છા એ લખવાનું. બરાબર. જો અહીંયા પહેલું આપેલું છે ઉદાહરણ, ઓશિકા ઉપર ધાબળા ઢાંક્યા, એ શું છે? કરેલી. ત્યાર પછી એ કરીને આવ્યા છે લોકો, કારણ કે ઓશિકા ઉપર એ ધાબળા ઢાંકીને આવેલા છે. બરાબર. આંબા વાળ્યા, ફળી વળ્યા, એ પણ એ લોકોએ કરેલું છે, એટલે અહીંયા લખવાનું કરેલી. ઝાંકળને અડી જતું રોકવું છે એ શું છે? ઝાંકળને અડી જતું રોકવું છે એ લોકોની એ ઈચ્છા છે કે અમારે એવું રોકવું છે, પણ એ કર્યું નથી. બરાબર. ઝાંકળની ચૂંટડીનો છેડો પકડી આકાશમાં જવું એ પણ ઈચ્છા છે, એ ગયા નથી. બરાબર. એ લોકોની એવી ઈચ્છા છે. ઝાંકળના બનાવનારને મળવું છે એ પણ ઈચ્છા છે. ઘરની બહારના વાતાવરણની હવાની મજા માણી એ કરેલી છે. બરાબર. એ લોકોએ મજા માણી છે. ત્યાર પછી સંખલા અને છીપલા વીણી વાડરમાં વેરવા છે એ ઈચ્છા છે, વેરવા છે. બરાબર. એટલે એ લોકોની ઈચ્છા છે. આકાશથી તારા લાવી ધરતી પર ખંખેરવા છે એ પણ એ લોકોની ઈચ્છા છે. ખેતર કોટર પગપારા ચાલ્યા એ કરેલી છે. ભાવતી રસોઈ બનાવવી છે એ ઈચ્છા છે. અને ધીમેથી બહારનું ઉગાડ્યું એ કરેલી છે. બરાબર. તો આ રીતે તમારે પણ લખવાનું રહેશે. આ 12મું બાકી છે, જોઈ લઈએ. ઘરના લોકોને જાણ ન થાય તેમ ભાઈ બહેન ચૂપચાપ ઘરમાંથી ભાગ્યા એ કરેલી છે. બરાબર. હવે જુઓ આગળ. જોડીમાં કામ કરો, વાક્ય વાંચો અને લીટી કરેલો શબ્દનો અર્થ શોધી ખરાણી સામે
खराणी निशानी करो। बराबर, हजु अहीं उदाहरण आपेलू छे। उनाळामां सांजना पहोरे खुल्लामां फरवा जवाथी गरमी ओछी लागे छे। नीचे लखेलू छे पहोर एटले छायो, समय के रस्तो, पहोर एटले शुं तो समय। बराबर, तो समय उपर आपणे खरुं करवानुं। बीजू, प्रियाने शरदी थई हती एटले मम्मीए आइसक्रीम खावानी ना पाड़ी, पण प्रिया रात्रे बिल्ली पगे रसोड़ामां जईने बे आइसक्रीम खाई गई। હવે જુઓ અહીંયા ગાડી શું છે, બિલ્લી પગે એટલે છાનામાના, ધીરે ધીરે કે મ્યાઉ બોલીને, તો શું આવશે, બિલ્લી પગે એટલે છાનામાના, એની ઉપર ખરું કરવાનું। નદીનું વહેણ એટલું ઝડપી હતું કે હોડીને કિનારે લાવવી મુશ્કેલ થઈ પડી। અહીંયા વહેણ એટલે પ્રવાહ, બરાબર, શું આવશે, પ્રવાહ, એટલે એની ઉપર ખરું કરવાનું। મમ્મીની સાડી વચ્ચેથી સારી છે પરંતુ એની કોર ઘસાઈ ગઈ છે। કોર એટલે શું, કોર એટલે ધાર, બરાબર, એની ધાર ઘસાઈ ગઈ છે, તો ધાર પર ખરું કરવાનું। વાક્ય વાંચો, ખરું કે ખોટું, ખોટું હોય તે સુધારીને બોલો। જુઓ વાક્ય વાંચો પહેલાં, પહેલું વાક્ય, ભાઈ બહેન ધાબળો ઓળીને ઘરમાંથી ભાગ્યા। ધાબરો ઓળીને નથી ભાગ્યા, શું કરીને ભાગ્યા, ભાઈ બહેન ઓશિકા ઉપર બે ધાબળા ઉડાડીને ઘરમાં ભાગ્યા, એટલે અહીંયા આવશે ખોટું। બરાબર, કોઈ ઉઠી ન જાય તે માટે ભાઈ બહેને કાળજી લીધી, બરાબર, એ સાચું છે, એટલે ખરું આવશે। ઘરની બહારનું આકાશ અંધકારથી ભરેલું હતું, એ બિલકુલ ખોટું છે, કારણ કે ઘરની બહાર આકાશમાં ચંદ્રનું અજવાળું હતું। બરાબર, ખુલ્લી જગ્યામાં વાટા પવનમાં ભાઈ બહેને નિરાંત અનુભવ્યું, ખુલ્લી જગ્યામાં વાટા પવનમાં ભાઈ બહેને નિરાંત અનુભવ્યું, એ સાચું છે, બરાબર, એટલે ખરું। ઠંડા પવનથી ભાઈ બહેન થીજી ગયા, ખોટું, શું આવશે, ઠંડા પવનમાં ભાઈ બહેન ખેતર અને કોટર વટાવીને ચાલ્યા। અહીંયા જુઓ, ખુલ્લી જગ્યામાં પહોંચ્યા તેથી ભાઈ બહેનને હવે પોતાનું ઘર ગમતું નથી, સાચી વાત છે, બરાબર, કારણ કે એ લોકો ખુલ્લી જગ્યામાં ગયા તો હવે એ લોકોનું ઘર એમનું સાંકડું લાગવા લાગ્યું। ખેતર વટાવતા ભાઈ બહેન ડરી ગયા, એ ખોટું છે, કારણ કે શું આવશે, ખેતર વટાવતા ભાઈ બહેન આંબાવાડિયા ખૂંડી વળ્યા, ઝાંકરને પકડી રાખવાની ભાઈ બહેનની ઈચ્છા છે, એટલે સાચું, બરાબર, એ ખરું છે, કારણ કે એ લોકોની ઈચ્છા હતી કે ઝાંકરની પકડી રાખવા। ભાઈ બહેનને ઝાંકરના બનાવનાર વિશે જાણવું છે, એ પણ સાચું છે। તારા અને સંખ્યાની જગ્યા બદલી નાખવી છે, એ પણ સાચું છે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી જોઈશું, બીજો વિડીયો આજે જ મૂકવામાં આવશે। થેન્ક યુ।